સુરત શહેર તેમજ જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનોમાં જેના શિરે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે ઈસમ તેવા રીઢા ગુનેગારને ધીરજ શોભનાથ પાંડેને કડોદરા જીઆઈડીસી પોલીસ ટીમ દ્વારા દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો. સુરત શહેર તેમજ જિલ્લામાં ગુનાઓ આચરી તરખાટ મચાવનારા કુખ્યાત આરોપીઓને કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ કેજે ધડુક તથા તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી ધીરજ સોમનાથ પાંડે દ્વારા કામરેજ તાલુકાના ખોલવડ ગામના સરપંચ ઉપર ફાયરિંગ પણ કરાયું હતું, જે અંગેનો આર્મ્સ એક્ટ તહેતનો ગુનો વર્ષ 2018માં કામરેજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. સાથે જ શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં બે, ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક મળી 3 જેટલા ગુનાઓ અલગ અલગ કલમો અંતર્ગત નોંધાયા છે. 21 વર્ષીય આરોપી ધીરજ પાંડે પલસાણા તાલુકાના જોડો ગામ આરાધના ડ્રીમ સોસાયટીમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના બદોલી જિલ્લાનો વતની છે. હાલમાં જ 15 જુલાઈ 2021ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તાતીથયા ગામના મેઇન રોડ પર આરોપી ધીરજ તથા તેના સાગીરિતાઓ દુર્ગા પ્રોસીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેઇન ગેટ પાસે એકબીજાની મદદગારીથી ધમાલ મચાવી હતી. આરોપી ધીરજ સોમનાથ પાંડે સાથે ચંદન સિંઘે તેની પાસે રહેલી R15 ગાડી ફરિયાદની પગ પાસે ઊભી રાખેલી બબાલ કરી હતી, જે સમયે ઝડપાયેલા આરોપી ધીરજ સોમનાથ પાંડે તેના અન્ય આશ્રિત અને વિશાલસિંહ નામનો ઈશમ પણ ત્યાં ફરિયાદી દ્વારા તેમની ગાડી દૂર ઊભી રાખવાનું કહેતા આરોપીઓએ તેને નાલાયક ગાળો આપી ફરિયાદ સાથે રહેલા ચંદ્રપાલ શ્રીવાસ્તવને ઢીકા પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, અટકાતા આરોપીઓએ ફરિયાદને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી, જે બાબતે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુન્હો પણ દાખલ કરાયો છે. સુરતમાં આ રીતની ઘટનાઓ બનતી રહે છે. સુરત વિભાગીય પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાનું સૂચન અને માર્ગદર્શન અપાયેલું છે. ગાંધીનગર અધિક પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કેજે ધડુકની ટીમ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ શંકરભાઈ હરેશભાઈ ખોમાભાઈએ નાઓને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી. તાતીથયા સીમમાં આવેલા સહયોગ હોટલ પાસેથી વોન્ટેડ આરોપી ધીરજ પાંડેને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. કેતન પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જલથાણ.